મારું નામ ડૉક્ટર એમ એફ આચાર્ય છે. પ્રાધ્યાપક અને વડા તરીકે કીટકશાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢની અંદર સેવા બજાવું છું. અત્યારે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મગફળીના પાકમાં ખાસ કરીને એક ચાંચવાનો ઉપદ્રવ જોવા મળે છે, જે પુખ્ત કીટક છે તે પાનની અંદર અને એની ઈયળ અવસ્થા છે એ મૂળ વિસ્તારમાં રહી અને નુકસાન કરે છે અને આખા પાકને, આખા છોડને નુકસાન કરી નિષ્ફળ બનાવી શકે, પાકને સૂકવી નાખે એ હદે ભયંકર છે. એના નિયંત્રણ માટે 750 ગ્રામ ફોરેટ 10% મમરી આવે છે તે અને ક્લોરપાયરીફોસ 10% મમરી 750 ગ્રામ, આમ 1.5 કિલો મમરી છે એ 1 વીઘાની અંદર આપવાથી આપણે ચાંચવાનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ. આ જ રીતે દાડમની અંદર એક નવી જીવાતનો ઉપદ્રવ આપણા વિસ્તારની અંદર શરૂ થયો છે છેલ્લા 2 વર્ષથી, ફળ અને રસ ચૂસીને જીવનાર પતંગી ફૂદું. હવે આ જે ફૂદું છે, ફ્રૂટ સકિંગ મોથ, એ દાડમની અંદર પોતાની પીન જેવું જેનું મુખાંગ છે એ દાખલ કરી અને રસ ચૂસી અને ફળની ક્વોલિટીને ખરાબ કરતું હોય, માર્કેટની અંદર એની કિંમત નથી આવતી. એટલે આના નિયંત્રણ માટે ખાસ તો એ ધ્યાન રાખવું પડે કે દાડમની આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ વેલાવાળા નિંદામણ જો ઊભા હોય તો સૌથી પહેલો નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરી એનો નાશ કરવો, અથવા તેની એ વિસ્તારને ખેડીને નિંદામણો ખલાસ કરવા, જેથી કરીને એની ઈયળ અવસ્થા, ઈંડા અવસ્થા અને કોસેટા અવસ્થા ત્યાં જ થતી હોય પૂર્ણ થઈ જાય. પ્રકાશ પિંજર રાતના ભાગે ચાલુ કરી બને એટલા વધારામાં વધારે નર અને માદા ભેગા કરી એકઠા કરી એનો નાશ કરવો. આમ કરવાથી ફળ ચૂસનાર જે ફૂદું છે એનો આપણે નિયંત્રણ સારી રીતે કરી શકીએ. આ ઉપરાંત દાડમની અંદર પોલિટ્રીન, પ્રોફેનોફોસ સાયપરમેથ્રીનનું મિક્સર આવે છે, એનો છંટકાવ સાંજના સમયે કરી દેવામાં આવે તો જ્યારે ફૂદું રસ ચૂસવા માટે ફળ ઉપર બેસશે ત્યારે મુખાંગેના જંતુનાશક દવાઓના સંપર્કમાં આવવાથી પણ મૃત્યુ પામશે. આ ઉપરાંત જોઈએ તો આંબાની અંદર ખાસ કરીને મધ્યાનો પ્રશ્ન બહુ વિકટ ઘણીવાર થતો હોય છે, જે પુખ્ત અવસ્થાની અંદર આંબાના થડની જે કરચલીઓ હોય એની અંદર જ સંતાઈને પોતાનું જીવન વ્યતીત કરતા હોય. એટલે ઓક્ટોબર માસની અંદર કાર્બારિલ 40 ગ્રામ દવા 10 લિટર પાણીમાં મિક્સ કરી અને છંટકાવ કરી દેવામાં આવે તો પુખ્ત જે સુષુપ્ત અવસ્થાની અંદર થડની અંદર રહે છે એનો નાશ થાય અને જ્યારે મોર બેસે ત્યારે ઇમિડાક્લોપ્રિડ અથવા તો ડાઇમિથોએટ, જો ડાઇમિથોએટ લેવામાં આવે તો 10 ml અને ઇમિડાક્લોપ્રિડ 3 ml 10 લિટર પાણીની અંદર ભેળવી મોરની ઉપર વરસાદના છીટા પડતા હોય એ રીતે સાઇડમાંથી ફુવારો પસાર કરી અને જો છંટકાવ કરવામાં આવે તો મધ્યનું નિયંત્રણ પણ બહુ સારી રીતે થાય છે.